સાવરકુંડલામાં સિંહે કર્યો પશુનો શિકાર પશુના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્રણ સિંહોએ પશુનું મારણ કર્યું મારણ કરતો વિડીયો વાયરલ થયો છે તો પશુના શિકારની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્રણ સિંહોએ પશુનું મારણ કર્યું અને આ સમગ્ર ઘટના સામે આવી છે તો અમરેલીનો આ સમગ્ર વિડીયો છે જે હાલ વાયરલ પણ થઈ રહ્યો છે સાવરકુંડલામાં સિંહે પશુનો કઈ રીતે શિકાર કર્યો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બીજી તરફ જૂનાગઢમાં સત્તાધાર નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા છે સિંહના આટાફેરાનો વિડિયો વાયરલ થયો છે ધોળા દિવસે બે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડિયો તો અહીં બે દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ રાતના સમયે સિંહ શિકાર કરી રહ્યો છે તો બીજી તરફ ધોળા દિવસે પણ સિંહ અહીં લટાર મારતો જોવા મળી રહ્યો છે સત્તાધાર નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા જે બાદ અહીં લોકોમાં ભયનો માહોલ છે તો હવે વાત કરીશું આદમખોર દીપડાના આતંકની અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામોમાં જંગલી પશુઓએ આતંક મચાવ્યો છે ધારીના જીડજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘુસે આવ્યો હતો દીપડાએ રાત્રિના સમયે બે પશુઓ પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘુસી ગયો હતો દીપડો મકાનમાં ઘુસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગે દીપડાને બેભાન કરીને પકડી પાડ્યો હતો દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો હતો વારંવાર રહેણાંક વિસ્તારમાં જંગલી પશુઓ ઘુસી આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે પછી મેં બળવા લઈને જોવા ગયો ત્યાંથી સીધી દોઢ દીધી દાદા અમી પછી દાદા હમી અળી દીધી નો સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોટ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં તો ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે રસોડામાં બેઠેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી ગીર સોમનાથના કોદિયા ગામે આ સમગ્ર ઘટના બની છે રસોડામાં ભોજનની રાહમાં બેઠી હતી ચાર વર્ષની નાની બાળકી બાળકીના પિતાએ બચાવવા પાછળ દોટ મૂકી બાળકીનો મૃતદેહ પટાંગણથી થોડે દૂરથી મળી આવ્યો બાળકીના પી એમ અર્થે ગીર ગઢડા ખસેડાયો છે તો માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે વારંવાર દીપડાના હુમલાથી લોકો ઘરની બહાર જતા પણ ફફડી રહ્યા છે બીજી તરફ વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળ તાલુકાના દેગડીયા ગામે મહિલા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડાને પકડવા વનવિભાગની ટીમ કામે લાગી છે વન વિભાગે આઠ પાંજરા મૂકી ડ્રોન કેમેરાની મદદ લીધી હતી સરકાર દ્વારા મૃતક મહિલાના પરિવારને પાંચ લાખની સહાય પણ આપવામાં આવી જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી કોઈપણ લોકોને એકલા ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે તાત્કાલિક આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે આઠ જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે અલગ અલગ આઠ ટીમ બનાવી અને દીપડા ને શોધવાનું કામગીરી ચાલુ છે અને અલગ અલગ વિસ્તારોમાં દીપડાના ફૂટમાર્ક ખગાર પણ શોધખોળ ચાલુ છે તો જે પ્રકારથી ધારી અમરેલી ગીર સોમનાથ અને સુરતના ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ત્રણેય વિસ્તાર છે કે જ્યાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે વન વિભાગે આઠ પાંજરા મૂકી ડ્રોનની મદદ પણ લીધી છે પરંતુ અહીં રહેતા જે લોકો છે તેઓમાં ભયનો માહોલ છે કારણ કે આ માનવભક્ષી દીપડો છે તે વારંવાર પોતાના શિકારની ખોજમાં અનેક લોકોને નિશાન બનાવી રહ્યો છે ધારી અમરેલીના દ્રશ્યો પણ જુઓ ત્યાં પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો તો બીજી તરફ એક બાળકીનું મોત થયું છે ગીર સોમનાથમાં ચાર વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી તો સુરત પાસેના ગામમાં પણ દીપડાના આતંકથી લોકો હેરાન પરેશાન થયા છે દીપડાના હુમલામાં મહિલાનું મોત પણ નિપજ્યું હવે વાત કરીશું બોલમાળી અંબેની તો ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે ટ્રેક્ટરમાં અનોખો કુલ્ફી કેમ્પ જોવા મળ્યો ગરમી વચ્ચે લોકોને કુલફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરવામાં આવે છે કુલ્ફી અને આઈસ્ક્રીમ કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર યાત્રાઓને ગરમીના વાતાવરણમાં ઠંડક મળી રહે એ માટે એ હેતુથી આ સુવિધા કેમ્પનું અમે આયોજન કરીએ છીએ ધાનેરામાંથી તમે દસ વર્ષથી ચાલતી જઉં છું અને અહીંયા ઠંડીકની આઈસ્ક્રીમો વેચાય છે ઘણો ઘણો પૂરી કરે ભગવાન મનોકામ પૂરી કરે અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે અનેક સેવાભાવી જે ભક્તો છે તે સેવાઓ આપતા હોય છે અનેક અવનવા કેમ્પો પણ જોવા મળતા હોય છે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગુલબી વાળો કેમ્પ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ડીસા તાલુકાના ધુવા ગામના જે લોકો છે તે આ ટ્રેક્ટરની અંદર એક ફ્રિજ લઈને આવ્યા છે અને ફ્રિજમાં જે ગુલ્ફી લઈને આવ્યા છે જે માઈ ભક્તો અહીંથી અંબાજી પગપાળા જઈ રહ્યા છે તમામ માઈ ભક્તોને જય અંબેના નાદ સાથે ગુલ્ફી પ્રસાદ રૂપે ત્યારે આપી રહ્યા છે અને અત્યારે ગરમીનો માહોલ હોવાના લીધે ગરમી વધુ છે અને ગરમીમાં ભક્તો ઠંડા રહે તે માટે આ ગુલ્ફીનું જે વિતરણ છે તે અત્યારે

ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પર કુલ છસો નવ્વાણું ધ્વજાઓ ચડી હતી જ્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં પંચ્યાસી હજાર લોકોએ નિશુલ્ક ભોજનનો લાભ લીધો હતો જ્યારે મોહનથાળ પ્રસાદના ત્રણ પોઈન્ટ પચાસ લાખ પેકેટનું વેચાણ થયું હતું અઢારમી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે લાખો શ્રદ્ધાળુઓમાં અંબેના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ મોહન થાળનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધૂરી રહે તેવું લોકો માને છે જેના કારણે પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી છે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સોળ ઉપરાંત મોહનથાળના પ્રસાદ વિતરણ માટેના સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે અંબાજી મંદિર દ્વારા ચીકીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ચીકીના પ્રસાદનું વેચાણ નહિવત હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર બે સ્ટોલ જ કરવામાં આવ્યા છે મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે ચીકીના વેચાણ કેન્દ્ર પર ગણિયા ગાંઠિયા યાત્રિકો ચીકીનો પ્રસાદ લેતા નજરે પડ્યા હતા એશીથી પંચાંસી ટકા મોહનથાળના કેન્દ્ર ધમધમી રહ્યા છે મેં એકસો વીસ પેકેટ લીધેલા છે અમે દરેક ગામની અંદર અમે બધાને આપીએ છીએ બધા મંગાવે છે એટલે બધાને માટે લઈ જઈએ છીએ ચીકીનો પ્રસાદ તો ઓછો મંગાવે છે વધારે પડતો મોહન થાળનો પ્રસાદ મંગાવે છે મેં છ પેકેટ લીધા છે ચીકીનો ચીકી પસારીના છ પેકેટ લીધા છે મોહન થાના પણ છ પેકેટ લીધા છે તો કાઉન્ટર અલગ હતું ને એટલે લોકો અહીંયા ભીલ

બિલકુલ ખાસ વાત કરીએ લુબના તો જે ડેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગના ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળા આવેલી છે આદર્શ નિવાસી શાળામાં ત્રણસો થી ચારસો જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને ત્યાં રહેતા આ જે બિલ્ડિંગમાં જ પહેલા રહેતા હતા પરંતુ ત્યાંના છાત્રાલયના જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી એમના દ્વારા સંચાલકો દ્વારા એટલે બાજુના સંચાલકો દ્વારા તેમની વ્યવસ્થા બાજુના બાળકોને સ્પોટ હોલમાં રાખવામાં આવી હતી પરંતુ જો આ બિલ્ડિંગમાં જો વિદ્યાર્થીઓ હોત તો મોટી ઘટના ઘટત એ વાત સો ટકાની છે કારણ કે આ જે બિલ્ડિંગ છે એ જર્જરી થતી ને કેટલાય દિવસોથી આને ઉતારી લેવાનો પણ વાત કરી હતી પરંતુ ના ઉતારાતા આજે બાળકો જે છે તેમનો સદનસીબે બચાવ થયો છે કારણ કે જે છાત્રાના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જેને લઈ ધારાસભ્યો જે છે ઢીડિયાપાડાના ચેતર વસા તે પણ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ આ સંચાલકોને પણ આભાર માન્યો હતો કારણ કે જે ધરાશાયી થતા જે વિડીયો જે લાઈવ દેખાઈ રહ્યો છે એ જ બિલ્ડિંગમાં પહેલા છાત્રાઓ જે તમામ વિદ્યાર્થીઓ રહેતા હતા જો આ વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં રહત તો મોટી ઘટના ઘટત જી બિલકુલ દીપક જે પ્રકારથી આ જે જોવામાં આવી રહી છે બિલ્ડિંગ તે બિલ્ડિંગ પોતે પણ હાલતમાં જોવા મળી રહી છે તો શું તંત્રને આ અંગે કોઈ કોઈ જાણ કે અકસ્માત થાય તંત્ર બિલકુલ કહી શકાય કે જે જે બિલ્ડિંગ બિલ્ડિંગ છે જર્જરીત હતી અને તંત્રને જાણ પણ હતી પરંતુ આ બિલ્ડિંગને ઉતારવાની જગ્યાએ એ લોકોએ અન્ય જગ્યાએ બાળકોને રાખ્યા હતા પરંતુ બિલ્ડિંગ ઉતારી ન હતી જો પણ એક મોટી વાત એ છે કે જે સંચાલકોને વેપારિક વ્યવસ્થા ન કરી હોત તો આજે બસો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ છે જેઓનો જીવ ગુમાવવાનો વારો આવે ત્યારે એ કહી શકાય કે જે આ મોટી જે ઘટના છે જે દુર્ઘટના છે એ ઘટતી રહી ગઈ છે અને બાળકો બચી ચૂક્યા છે કારણ કે જે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને સંચાલકો સાથે વાત કરતા તેઓને જાણ થઈ કે જે બિલ્ડિંગ છે તેને ઉતારી લેવાને તો વાત કરી હતી તંત્ર દ્વારા પરંતુ આ અત્યાર સુધી બિલ્ડિંગ ના હટાવ તોડી પાડતા આ જે ઘટના ઘટી છે અને બિલ્ડિંગના જે લાઈવ આપણે જે જે બતાવી રહ્યા કે બિલ્ડિંગ કઈ રીતે પડે છે જો જો પડત અને વિદ્યાર્થીઓ તો મોટી ઘટના કે આ પ્રકારની ઘટનામાં જ્યારે અકસ્માતમાં જાનહાની થાય પછી તંત્ર દોડે તેનો કોઈ મતલબ નથી રહેતો દીપક બિલકુલ કહી શકાય કે જે તંત્રની જ આજે વાંક કાઢે કે જે બિલ્ડિંગ જે છે જર્જરિત હતી ત્યારે આ જર્જરીત બિલ્ડિંગ આટલા વર્ષો હોવા છતાં પણ જો ના હટાવી અને ના તોડી પાડવામાં આવી એટલે આજે આ બિલ્ડિંગ જે જાતે ધરાશાયી થઈ છે પરંતુ સદનસીબે સંચાલકોના જે છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય બિલ્ડિંગમાં બાળકોના સ્પોર્ટ હોલમાં રખાતા આજે મોટી ઘટના જે છે ઘટતા રહી ચૂકી છે ત્યારે આ બાબતે કાયમ આ ધારાસભ્ય જે તૈયાર વસાવા છે તે પણ કહીએ છીએ કે જે તંત્ર છે અને આ ભ્રષ્ટાચારની બિલ્ડિંગ એમ કહી શકાય કારણ કે ભ્રષ્ટાચારની બિલ્ડિંગ હોય તો જ આ પડે કારણ કે આજે એની મરામત પણ નથી કરવામાં આવી અને એનું પૂરેપૂરો જે આ બિલ્ડિંગ પડી છે તે તંત્ર પર જ કહી શકાય કે જે તંત્રના પાપે જ આ પડી હોય તેમ લાગે છે જી

શાળા ભણવા જતા હોય છે અને ખાસ વાત કરીએ તો આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ વર્ષ પુરાણી હતી અને એને મરામત ની પણ જરૂર હતી આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ કે જે બિલ્ડિંગ છે જે પૂરેપૂરી જર્જરિત છે અને જર્જરિત બિલ્ડિંગ ને અત્યાર સુધી કેમ આ તંત્ર એ ના તોડી પાડી અને કેમ નવી ના બનાવી એ પણ એક મોટી વાત છે જી સંજ્યા બિલકુલ આપ જોડાયેલા રહેશો જે પ્રકારથી ડેડિયાપાડા ખાતે આવેલું આ છાત્રાલય છે આ છાત્રાલય ધરાશાયી થઈ ગયું સદનસીબે બાળકો એટલા માટે બચી ગયા કારણ કે એ સમયે તે લોકો જમવા ગયા હતા પરંતુ તેની હાલત જુઓ કયા પ્રકારના છાત્રાલયમાં આ બાળકો ભણી રહ્યા છે જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી દીપક જે પ્રકારથી આપણે અહીં પ્રતિક્રિયાઓ પણ જોઈ રહ્યા છે કે અધ્યાપકના સમય સૂચકતાને કારણે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા પરંતુ આ ખૂબ જ કહી શકાય કે ગંભીર બાબત છે કારણ કે ઘણા બધા બાળકો છે તે ભણતા હતા જો જાનહાનિ થા તો ખૂબ જ મોટી થાત જવાબદાર કોણ બિલકુલ સંધ્યા વાત કરીએ તો જે આ જાનહાનિ થાત તો બહુ મોટી થાત કારણ કે બસો થી ત્રણસો જે વિદ્યાર્થીઓ છે આ છાત્રાલયમાં રહેતા હતા અને આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા ત્યારે કહી શકાય કે જે જવાબદાર જે છે એ તંત્ર જ જવાબદાર છે કારણ કે જે બિલ્ડિંગ જે છે આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગ ના જર્જરિત હાલતમાં છે તે છતાં આટલા વર્ષોથી કેમ આ બિલ્ડિંગ નથી તોડી પાડવામાં આવી અને નવી બિલ્ડિંગ કેમ નથી બનાવવામાં આવી એક મોટો પ્રશ્ન છે ત્યારે આજે જે તમામે તમામ ઘટના છે એ ઘટનાને તાજ મેળવવા માટે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ ત્યાં પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે અને ઘટના સ્થળે પહોંચી અને તમામે તમામ બાળકો જે સુરક્ષિત જોઈએ અને મન સંતુષ્ટ કર્યું પરંતુ વાત એ છે કે જે બિલ્ડિંગ જે છે એ જે છાત્રાલયની બિલ્ડિંગ છે છાત્રાલયની બિલ્ડિંગ અચાનક ધરાશય થઈ છે જો વિદ્યાર્થીઓ અંદર હોત તો આ મોટી દુર્ઘટના ઘટક એ વાત પાકી છે કારણ કે તંત્રના પાપે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જી

આ બિલ્ડિંગની હાલત પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે પડે એ કંઈ નક્કી ન હતું પરંતુ હાલ તો જે સંચાલકો છે બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર આ ઘટના ઘટી છે એટલે બહુ મોટી ઘટના કહી શકાય કારણ કે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેના લાઈવ વિડીયો પણ આપણે બતાવી રહ્યા છીએ જી બિલકુલ દીપક આપ જોડાયેલા અહીં જે લાઈવ અને જે સમયે આ ઘટના બની તે સમયે આ બાળકો જમવા ગયા જો બાળકો એ સમયે છાત્રાલયમાં ઉપસ્થિત હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ શકતી હતી તે મોટો સવાલ ન્યૂઝ એટીન સતત ઉડાવી રહ્યું છે છાત્રાલય ધરાશાયી થવાના લાઈવ વિડીયો પણ આપ જુઓ કેવી હાલત છે આ છાત્રાલયની ખંડેર જેવી હાલતમાં આદર્શ નિવાસી કુમાર શાળાનું આ છાત્રાલય છે અહીં બાળકો ભણી રહ્યા છે નર્મદાના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે બાળકોના જીવની સાથે શું અહીં રમત રમવામાં આવી રહી હતી આવી બેદરકારી થઈ શકે મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ એ પણ એક મોટો સવાલ અમે સતત ઉઠાવી રહ્યા છે કે જર્જરિત બિલ્ડિંગ હતું તો ધ્યાન કેમ નથી આપવામાં આવ્યું કોઈ અકસ્માતની રાહ શું તંત્ર જોઈને બેઠું હતું તે પણ એક મોટો સવાલ છે આખરે તંત્ર ક્યારે સુધરશે આ સવાલ પૂછતા પૂછતા હવે લોકો પણ થાકી ગયા છે અમે પણ થાકી ગયા છે પરંતુ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ તેવા અનેક સવાલોની સાથે હવે તંત્ર એ ખરેખર આ અંગે જાગૃત થવાની જરૂર છે કારણ કે નાના માસૂમ બાળકોનો જે જીવ છે તેની પછી છેલ્લે કિંમત લગાવી દેવામાં આવે જ્યારે મોટી દુર્ઘટના બને તે બિલકુલ ન લેવાય તો નર્મદામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય છે કે જે ધરાશાયી થયું છે ડેડિયાપાડા ખાતે આવેલ આ છાત્રાલય છે જ્યાં બાળકો જમી રહ્યા હતા સદનસીબે એ સમયે બાળકો જમી રહ્યા હતા તેના કારણે જાનહાની ટળી તે સમયે આ ઘટના બની ફોન લાઇન પર દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે દીપક બાળકો જમી રહ્યા હતા એટલે જાનહાની ટળી એવું કહીને આપણે આ વાતની ગંભીરતાથી કહી શકાય કે ધ્યાન બીજે ના કરી શકીએ કારણ કે આ મોટી દુર્ઘટના થઈ શકતી હતી હા બિલકુલ સંજય ખાસ કહી શકાય કે જે બાળકો જે છે બાળકો પોતાના સમયગાળામાં જે બાર વાગ્યાના અરસામાં હોય છે એ બાર વાગે એમને જમવાનું ભોજનનો ટાઈમ હોય છે અને ભોજનના ટાઈમે ખાસ જે બાળકો જે છે પોતાના જે ભોજન લેતા હતા ત્યારે આ બિલ્ડિંગ પડી એટલે એમ પણ કહી શકાય કે જે બિલ્ડિંગ જર્જરિત હતી એ તો સંચાલકોને પણ ખબર હશે ત્યારે આ સંચાલકોએ પણ આશ્રમશાળાના અધિકારીને જાણ કરી છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે આ જે આશ્રમશાળા જે છે એ આશ્રમશાળા જર્જરિત હોવાને કારણે બાળકોને જે એક દિવસ પહેલા જ એમને અન્ય જગ્યાએ હોલમાં શિફ્ટ કર્યા હતા ત્યારે આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ બહુ ત્રીસ થી ચાલીસ વર્ષ પુરાણી છે એટલે જર્જરિત હોવાને કારણે એક મોટી ઘટના પણ ઘટતી રહી ચુકી છે પરંતુ જે બિલ્ડિંગ જે છે એ પડી જવાના કારણે આજે કેટલા માસુમ બાળકો જે છે એ બાળકોના જીવ બચી ચૂક્યા છે જી

અન્યુઝ એટીન ગુજરાતી પર પ્રથમ વાર આ બતાવવામાં આવી રહ્યો છે કારણ કે જે વિડીયો જે છે એ ધારાસભ્યો જે જે ચૈતર વસાવા છે એના તરફથી મળ્યો છે એટલે જે ચૈતર વસાવા બિલકુલ દીપક આભાર સમગ્ર માહિતી બદલ